મહેસાણાની દૂધસાગર ડેરીમાં વકીલોને ચૂકવવામાં આવેલી રૂપિયા એકત્રીસ લાખની ફી તેમજ મહારાષ્ટ્ર રાજ્ય દૂધ ઉત્પાદક સંઘને મોકલેલા રૂપિયા બાવીસ પોઈન્ટ પચાસ કરોડના સાગરદાણ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે ફરિયાદ નોંધ્યાના બીજા દિવસે જિલ્લા પોલીસ વડાએ રવિવારે એલસીબીને તપાસ સોંપી ડેરીની તપાસ સોંપાયાના ગણતરીના કલાકોમાં જ એલસીબીએ ડેરીના ચીફ એકાઉન્ટન્ટ આર એ મોદીની ધરપકડ કરી અને તેમને બે દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા કારે મોદીની ધરપકડ થતા ડેરીના કર્મચારીઓ રોષે ભરાયા અને ધરપકડના વિરોધમાં ડેરીના કર્મચારીઓએ મહેસાણામાં રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર આપ્યા બાદ ડેરીના કર્મચારીઓએ અધિકારીઓની ધરપકડ બાબતે વિરોધ નોંધાવ્યો અમારો વિરોધ એ છે કે અમારું વહીવટ એ કામ દરેક કર્મચારીઓ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે અને એમાં આ રીતે કોઈ ઇશ્યુને કારણ બનાવી એનું વજન ના હોય વજૂત ના હોય એ વસ્તુ ધ્યાનમાં લઈ અને કર્મચારીઓનું ની ધરપકડ કરવી એમના ઘરેથી ઉઠાવી જવા દેરીનો ચાલો વહીવટ હોય એમાં ડિસ્ટર્બ કરવું આ બધી વસ્તુઓ યોગ લાગતી નથી ડેરીના કર્મચારીઓએ કાઢેલી રેલી બેકાબુ બનતા તાબડતોબ પોલીસ ઉતારી દેવામાં આવી એક તબક્કે પોલીસે રેલીને નિષ્ફળ બનાવવા કર્મચારી અગ્રણીઓની અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કર્મચારીઓ વિફળતા પોલીસે તેમને મુક્ત કરવાની ફરજ પડી બીજી તરફ કર્મચારી અગ્રણીઓએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં દૂધ સાગર ડેરીએ આપેલા સાગર દાણ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મિશનમાં મોકલાવેલી છાશ બાબતે કેમ ફરિયાદ કરવામાં નહીં આવતી હોવાના સવાલો કર્યા હતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જયારે દાણ આપ્યું એ વખતે શું એ વખતે ડેરી નુકસાન ન થયું ભાઈ તમારા પ્રશ્નની સામે એવું કઉ છું શું સદભાવના મિશનમાં છાશ આપી એ શું એ શું

જ્યારે બંને કેસમાં સંડોવાયેલા અન્ય અધિકારીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે દૂધસાગર ડેરીમાં અન્ય અધિકારીઓની ધરપકડ થાય તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધારે વણસે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ મણોલ વીટીવી મહેસાણા